Ya, di Metro, turunan Ginian, Pak Arco, Gawan, dan Ejo. આપણે ઘરમાં ઉદ્યોગોને વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણો વાપરીએ છીએ. ઘરમાં ગેસ વાહનો ચલાવવા માટે આપણે પેટ્રોલ ડીઝલ બરાબર આવા બધા બળતણો વાપરતા હોય છે બરાબર. પહેલાના સમયમાં એમ કહેવાતું હતું છાણા લાકડા ચૂલો હોય ચૂલો એના પર ખોરાક રાંધવામાં આવતો. અત્યાર તો આ બધું બદલી ગયું છે. પેટ્રોલ ડીઝલ સીએનજી હવે નવો આવ્યો છે, કોમ્પ્રેસ નેચરલ ગેસ આગળના પાઠમાં આવી ગયું બરાબર. તો આ બધું જ વસ્તુઓ સળગાવવા માટે દહન અને જ્યોત બરાબર બેની જરૂર પડે છે. હવે એકચ્યુઅલીમાં તમને એમ થાય કે દહન શું છે, દહન કોને કહેવાય? કોલસાના ટુકડા. હવે પહેલાના સમયમાં એમ કહેવાતું કોલસો આવતો, ત્યારે ટ્રેનનું એન્જિન ચલાવવું હોય ત્યારે કોલસાનો ઉપયોગ કરતો હતો, એટલે કોલસો સૌથી વધુ વપરાતો. અને જેટલો કોલસો નાખો એટલી ટ્રેન સ્પીડ પકડે. પછી ઉદ્યોગોમાં પણ ચાલુ થયું, ઘરોમાં પણ તમે જો કોલસાનો ઉપયોગ થતો હોય બરાબર. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને મીણબત્તીની જ્યોત વધુ જ્યોતની નજીક લાવો બરાબર. અથવા બનસેન બર્નર આવે, સ્ટવ કહીએ છીએ ને આપણે, સ્ટવ કેરોસીનથી ચાલે સ્ટવ બરાબર, એની નજીક લાવો. આ એક પ્રવૃત્તિ છે, પૂછાતી નથી. કોલસો હવામાં સળગે છે આપણે જાણીએ છીએ, કોલસાને એકદમ લાલચોળ ગરમ થાય. કોલસો પણ હવામાં સળગાઈને CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે એની વ્યાખ્યા, દહન એટલે શું? મેઇન તમારે જે પાર્ટમાં અવશ્ય ચાલુ થાય છે એ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું કરે છે, ઉર્જા ઉત્પન્ન કરે છે. કોની સાથે પ્રક્રિયા થાય? રાસાયણિક પદાર્થ ઓક્સિજન O2 સાથે પ્રક્રિયા કરે બરાબર. O2 સાથે પ્રક્રિયા કરી કરે તેને શું કહેવામાં આવે છે? પ્રક્રિયા કરીને જે પ્રક્રિયા કરે કરીને ઉર્જા ઉત્પન્ન કરે કરે ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવામાં આવે છે. જે પદાર્થનું દહન થાય એને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. અને બીજું દહનશીલ પદાર્થનું બીજું નામ છે, દહનશીલ પદાર્થનું બીજું નામ છે બળતણ બરાબર. હવે આપણે જોઈએ કે બળતણ એ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. ઘણી વાર તમને ઘન સ્વરૂપે પણ મળે, પ્રવાહી સ્વરૂપે પણ મળે અને વાયુ સ્વરૂપે પણ મળે. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સાથે સળગે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. એની જ્વાળાઓ એનો પ્રકાશ ધગધગતા લાવા સ્વરૂપે, એટલે એની જ્વાળાઓ ઉપર ઊંચે જાય અને એ પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે એટલે અજવાળો થઈ જાય. હવે મેગ્નેશિયમને કોલસાને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ જે હોય છે એનો જે પદાર્થ છે કોલસાને દહનશીલ પદાર્થ નામ આપે છે બરાબર. હવે આપણે બીજું જોઈએ એના પછીનું કે કેટલાક ઉદાહરણ આપણે આપેલા છે અહીંયા કે દહનશીલ કાય અને અદહનશીલ કાય. કેટલા દહનશીલ એટલે શું કહેવાય, સળગે છે, અને અદહનશીલ એટલે સળગતા નથી. ચલો લાકડું છે, લાકડું શું કહેવાય, દહનશીલ કહેવાય કે અદહનશીલ? લાકડું સળગે, હા તો દહનશીલ બરાબર. કાગળ સળગે, હા તો શું કહેવાય એને, દહનશીલ. લોખંડની કીલી સળગે, ના એટલે એ તો અદહનશીલ કહેવાય, લોખંડની કીલી ના સળગે. પછી કેરોસીન સળગે, હા આપણે પેટ્રોલ ડીઝલ તમે એને દિવાસળી ચાપો તો બળકો સ્વરૂપે થાય એટલે કેરોસીનમાં દહનશીલ. પછી પથ્થરનો ટુકડો સળગે, ના પથ્થરનો ટુકડો ના સળગે એટલે અદહનશીલ. સ્ટ્રો એટલે ભૂંગળી જે આપણે આવે છે એ સળગે, હા. કોલસો સળગે છે, હા. દિવાસળી સળગે, હા. કાચ સળગે એટલે અદહનશીલ છે બરાબર. આવા ઘણા બધા ઉદાહરણો તમે લખી શકો બરાબર, પણ આપણે લખવાના નથી. હવે તમને એવું થાય કે દહન માટે હવા જરૂરી છે, દહન માટે હવા જરૂરી છે. આ પ્રાયોગિક છે, પરીક્ષામાં પૂછાયો છે બરાબર. પણ અત્યારે આપણે એ પ્રયોગ આપણે પછી જોઈશું, પહેલાં આપણે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવા ચીમનીમાંથી નીચે તાકાત થાય છે ત્યારે મીણબત્તી મુક્ત રીતે સળગે. આપણે એ પહેલાં આપણે થોડી દહન વિશેની સમજૂતી મેળવી લઈએ બરાબર. દહન કોને કહેવાય? હવે દહનશીલ પદાર્થ જે મેં કીધું, જે પદાર્થનું દહન થાય એને દહનશીલ પદાર્થ કહેવાય.
બરોબર જે આગળ કીધું એ છે હવે સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજો બરોબર સુરક્ષિત દિવાસળી સપાટી પર કાચ નો પાવડર અને લાલ ફોસ્ફરસ લગાડવાનું આપણે દિવાસળી આવે છે તમે જોઈ હશે દિવાસળી બધાને ખબર જ છે કે ઉપરથી આપણે એને ઘસીએ એના બોક્સ બાજુમાં તો શું છે એ સળગે છે એટલે દિવાસળીના ટોપાને સપાટી પર ઘસતા ઘર્ષણથી ગરમી થાય ગરમી થવાથી એ લાલ ફોસ્ફરસનો તડકો આપે બરાબર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ સાથે એ સળગી ઉઠે છે પોટેશિયમ ક્લોરેટ ઓક્સિજન આપણને શું છે પૂરું પાડે છે બરાબર બપોરિયા હતા ને બપોરિયા લાલ કલરના આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે એમાં બપોરિયા જેવો દિવાસળી જેવું છે આપણે એને ઘસીએ અને સળગાવીએ તો એમાંથી શું છે એ તડકો જે થાય તડકાથી એ શું આખું આખનું સ્વરૂપ આખું આખી દિવાસળી સળગવા માંડે છે બરાબર બીજો એક મુદ્દો છે ફાના સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાળાવાળી રચના શા માટે હોય છે કાળા કેમ રાખવામાં આવે છે તો ગેસ આ ત્રણેય વસ્તુમાં પાના સ્ટવ ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે જ્યોત ઉત્પન્ન ક્યારે થાય જ્યારે એને પૂરતી હવા મળે કાળા કેમ રાખવામાં આવે છે એને પૂરતી હવા મળી રહેવી જોઈએ તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાળાવાળી રચના હોય છે જો આ રીતની રચના ના રાખી હોય તો એ જ્યોત સાથે સળગે એને જે મળવું જોઈએ એ ઓક્સિજન મળે નહીં એટલે આ કાળાવાળી જગ્યામાં એ લોકો શું છે જ્યોત સતત ચાલુ રહી શકે બરોબર હવા ના મળે તો એ જતું રહે એટલે બંધ થઈ જાય એટલે આ માટે ફાનસ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના આપીએ છીએ તમે ગેસના બર્નર જોજો કેવા હોય છે કાણાવાળા હોય છે ને કે એને અંદર હવા જ મળી રહેવી જોઈએ જેમ આપણને હવાની જરૂર છે એને પણ હવાની જરૂર છે બરોબર એટલે ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના હોય છે બીજો એક મુદ્દો છે દાવાનળ એટલે શું દાવાનળ પણ આપણે સમાજમાં આવી ગયું છે જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે વૃક્ષોના ખરી પડેલા પાંદડા સમય જતા શું છે સુકાઈ જાય છે કારણ કે જંગલમાં કઈ સાફ સફાઈ ના થાય અને જે પાંદડા હોય એ બધા શું છે સુકાઈ જતા હોય છે ગરમી પડવાની ઉનાળાની સખત ગરમી દરમિયાન જંગલમાંથી કેટલીક જગ્યાએ પાંદડા શું છે સળગી ઉઠે છે અમુક વાર દાવાનળ ફાટી ઉઠે બરોબર સળગતા ઘાસ અને પાંદડામાંથી આગ વૃક્ષોમાં ધીમે ધીમે એમ કહેવાય કે આગ વૃક્ષોમાં લાગે છે અને આખું ધીમે ધીમે જંગલ જે સુકાયેલું હોય એ સળગવા માંડે છે બરાબર કેલિફોર્નિયાના જંગલમાં આવું થાય છે ઉનાળામાં ઉનાળા દરમિયાન તમે જુઓ કે એમને હવે હમણાં જ બે દિવસ પહેલા જ શું છે જંગલમાં આગ લાગી કેલિફોર્નિયા જંગલમાં આગ લાગી અને ઘણું બધું સળગી ગયું છે બરાબર એ વારે ઘડે ત્યાં આવું થતું જ હોય છે દાવાનળ ફાટી નીકળતો હોય છે બરાબર એટલે વૃક્ષો અને પાંદડા શું છે સળગી ઉઠે છે અને ઘણું બધું માલનું શું છે નુકસાન થાય છે હવે જંગલમાં આગ ફેલાવા માંડે છે એકદમ જોરદાર સ્વરૂપ ધારણ કરી લે છે અને ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાવા જાય છે તો આગ લાગવાની ઘટનાને શું કહે છે દાવાનળ આગ બુઝાવી હવે આ દાવાનળ જ્યારે પાટે નીકળે તો એને બુઝાવો બહુ અઘરો છે બરાબર એટલે આ દાવાનળની વ્યાખ્યા છે એ તમારે ટૂંકમાં સમજૂતી આપવાની હવે દહન માટેની જરૂરિયાતો દહન માટે કઈ કઈ જરૂરિયાત છે બળતણ હવા અને ગરમી આ ત્રણ વસ્તુ જરૂરી છે આ ત્રણ વસ્તુ હોય તો દહન શું છે શક્ય છે દહન થાય છે ગરમીથી બળતણનું તાપમાન અને તેનું જ્વલન બિંદુ શું છે આપણે વિચારી શકીએ છીએ હવે એમ કહેવાય છે કે દહનના પ્રકારો દહનના ત્રણ પ્રકાર ઝડપી દહન બીજો નંબર છે સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજો નંબર છે કે ધ્વનિ સહિત પ્રક્રિયા ગરમી પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા એટલે પદાર્થમાં બધા અચાનક ભડકો થઈને સળગી જાય ઉષ્મા અને પ્રકાશ બરાબર એનું દહન થાય છે હવે એક બીજો સવાલ છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તેની અસરો જણાવો ગ્લોબલ વોર્મિંગ બધું સમાજમાં કહેવાયું છે
ગ્લોબલ વોર્મિંગની અસરો કોને કહેવાય? પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. બળતણના આધારે હવામાંથી ગરમ વાયુ ઉત્પન્ન થાય, CO2 વાયુ. CO2 વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે. બરાબર, વાતાવરણમાં CO2નું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને શું છે? પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે એક પ્રકારની ગરમી છે, બફારો આપણે કહીએ છીએ આપણી ભાષામાં. એમાં CO2 ઉત્પન્ન થાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ શું છે? પીગળી જાય અને દરિયાની સપાટી ઊંચી આવે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરતી આ બધી અસરો છે, પૂરતી અસરો એને ઉદભવે છે. નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે. એટલો બધી ગરમી પડે, એટલો બધો તાપ પડે કે ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે પીગળવા માંડે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ થાય અને એ બધું ક્યાં આવે છે? પાણી બહાર આવે. એટલે જે નીચાણવાળા વિસ્તારો છે, પ્રદેશો છે, એ ડૂબી જવાની શક્યતા એમાં વધી જાય છે. અમુક વાર એવું પણ થાય કે પૂરની સંભાવના પણ વધે. ગ્લોબલ વોર્મિંગ છે ભાઈ, આમાં કશું કહેવાય નહીં. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને આ બધા આ બધી એની અસરો છે. હવે આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.